કારણ કે તમે એનાથી ઉપર ઉઠ્યો. વિવેક જ્યારે જાગૃત થાય છે જ્ઞાનના માધ્યમથી, જેમ દૂધ અને પાણી ભેગા હોય અને હંસના અંદર એ શક્તિ છે કે બંનેને છૂટા પાડી શકીએ, એમ વિવેક બુદ્ધિ જ્યારે જાગૃત થાય છે વ્યક્તિના અંદર, ત્યારે સારાને ખરાબીને એને જાણ થાય છે અને એમાંથી એ ઉપર ઉઠી જતો હોય છે. ઉસકો આનંદ કી અનુભૂતિ હોતી. મહાત્મ જ્ઞાનપૂર્વક ભગવાન કે દર્શન હોને ચાહીએ, શ્રદ્ધાપૂર્વક ભગવાન કે દર્શન હોને ચાહીએ. આ બધી જગ્યાએ આપણું મગજ જાય, ધ્યાન જાય, એ આપણને વિક્ષેપિત કરતું હોય છે. તો હૃદય મેં ભગવાન કા રસ ભર કે જબ આપ ભગવાન કે સુંદર દર્શન કરીને જાઓગે, મહાત્મ જ્ઞાનને જાગૃત કરીને, કથાના માધ્યમથી શ્રીનાથજીને હૃદયના અંદર પધરાવીને જ્યારે તમે દર્શન કરવા જાઓ, પછી જુઓ તમને કેવો આનંદ આવે છે. નાથદ્વારાના અંદર શ્રીનાથજી બાવાને ઘૈયા ભોગ આવે છે. તમે ગ્વાલના દર્શન કર્યા છે ને બધાએ, તો ગ્વાલના દર્શન પહેલા શ્રીનાથજીને શું ભોગ આવે? ઘૈયા ભોગ આવે. એ ઘૈયાના અંદર શું થાય? એમાં ઠાકોરજીના આગળ એક ટેરો હોય, ટેરાના બહાર સુંદર મોટો ચાંદીનો ઘડો હોય, ચાંદીના ગળામાં 75% દૂધ ભરેલું હોય અને 25% એમાં ઝાગ હોય, પછી સુંદર ચાંદીનો એક ડબરો હોય અને એમાં મુખ્યાજી દ્વારા દૂધ રેડવામાં આવે, સુંદર એમાં લગભગ 50% મિલ્ક, 50% ઝાગ, અને એ ડબરો લઈને અમે ટેરાના અંદર જઈએ, એ વખતે અમારાને શ્રીનાથજી સિવાય બીજું કોઈ ના હોય. તમે બધા ભોગ ધરતા હશો, પણ તમે ભોગ ધરો ત્યારે શું કરો? ટેરો લઈ લો, પછી બહાર જતા રહીએ, પછી આપણે ટેરો ખોલીએ અને પ્રસાદને ગ્રહણ કરીએ. પરંતુ આ જે ભગવાનને ઘૈયા ભોગ આવે છે એમાં ટેરો નથી લેવાતો, ઉસમે હમારી આંખ કી પલકે હી ટેરા કા કામ કરતી હૈ. એ સુંદર ડબરો લઈને ધીરે ધીરે શ્રીનાથજી બાવાના મુખારવિંદ સુધી પહોંચીએ અને ભગવાનના મુખારવિંદના આગળ એ ડબરો મૂકવામાં આવે. સુંદર શ્રીનાથજી બાવા મુસ્કુરાતા હોય, નેત્ર એમના ઝૂકેલા હોય, જેમ એમના નેત્ર એ દુગ્ધ તરફ છે, ભગવાનના અધરોષ્ટ સુધી એ લગાડવામાં આવે. 2 સેકન્ડ માટે અમારી આંખોની પલકો બંધ થાય એવો સુંદર ભાવ છે કે ભગવાન ગટગટ કરતા દૂધને આરોગી રહ્યા છે. ફરી ડબરો લઈને બહાર જઈએ, એને પ્રસાદી તપેલામાં ઠાલવીએ, નવો ડબરો લઈએ, ફરી ભગવાનના મુખારવિંદ સુધી લઈ જઈએ. એક બાજુ ભગવાન ગટગટ કરતા કરતા એ દુગ્ધનું પાન કરી રહ્યા છે અને બીજી બાજુ 2 આંખોની પલકને બંધ કરીને ભગવાનના સ્વરૂપામૃતનું પાન થઈ રહ્યું છે. એક બાજુ ભગવાન એ ભક્તના ભાવનું પાન કરે છે, બીજી બાજુ ભક્ત એ ભગવાનના સ્વરૂપનું પાન કરે છે. આ રીતે 2 ક્ષણ માટે નેત્ર બંધ કરીને ફરી નેત્ર ખોલવા, નેત્ર બંધ કરીને ફરી નેત્ર ખોલવા, એ ભગવાનના સુંદર સ્વરૂપામૃતનું પાન છે. એ જ સ્વરૂપને આપણા હૃદયના અંદર વસાવીને અનોસરના અંદર આપણે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એનું જ્યારે આપણે રટન કરીએ છીએ, જાપ કરીએ છીએ, ત્યારે એ જ સ્વરૂપ આપણા મનના અંદર સમાઈ જતું હોય છે. તો આંખો સે ભગવાન કો પીના, ઉસી કા નામ દર્શન હૈ, ઓર કર્ણ કે માધ્યમ સે ભગવાન કો અપને હૃદય મેં પધરાના, ઉસી કા નામ કથામૃત કા પાન હૈ. એ ભગવાનની સુંદર કથાનું રસપાન કરવા માટે આપણે બધા જ અહીંયા ભેગા થયા છે, ભગવાનને આપણા હૃદયના અંદર પધરાવવા માટે આપણે ભેગા થયા છે. શ્રીનાથજી બાવા તો તમને બોલાવી રહ્યા છે. કેવું સુંદર સ્વરૂપ છે ને અમારા શ્રીનાથજીનું, એ ખાતા ઊંચેથી બોલાવે છે, આમ નથી બોલાવતા, આમ બોલાવે ને તો કંઈક સ્વાર્થ હોય તમને, આવ લે ને જા, કારણ કે આ એક્શનમાં જ જા છે. જુઓ, કમ ગો કમ ગો કમ ગો કમ ગો, ભગવાન કંઈક કામથી તમને નથી બોલાવતા કે તમારા કામ માટે ભગવાન તમને નથી બોલાવતા, ભગવાન તો આમ વાત કરે છે, ચાલો મારા સાથે, કમ વિથ મી, કમ એન્ડ ગો નો સિદ્ધાંત શ્રીનાથજી નથી આપતા, કમ વિથ મી નો સિદ્ધાંત શ્રીનાથજી આપે છે, મેરે સાથ ચલો, મેં તુમ્હે લે જાને કે લિયે આયા હું,
मेरे गोलोक धाम को प्राप्त करवाने के लिए आया हूं, मैं मेरे भक्ति का सुंदर रसात्मक भाव तुम्हारे हृदय के अंदर जागृत करने के लिए आया हूं। इसलिए नेत्र झुकाकर भगवान कहते हैं, हे धक्का मुक्की ना अंदर फसाए लो मारा मनुष्य, ये संसार में उतार चढ़ाव ना अंदर फसाए लो मारा मनुष्य। आज संसार शू छे, ये आज धक्का मुक्की से, कोई वार तू आम जाए छे, कोई वार तू आम जाए छे, कोई वार तारा मन नु पेंडुलम सुख मा जाए छे, कोई वार दुख मा जाए छे, कोई वार हाड़मारी थाय छे। आ संसार ये आज धक्का मुक्की छे, संसार ना अंदर आजे सुख छे तो काले दुख छे, एक इच्छा पूरी थाय छे तो सुख मळे छे, नथी थती तो दुख मळे छे। आज संसार ना उतार चढ़ाव ना अंदर हे मारा मनुष्य तू भटकी रहो छे जन्मो जन्म सुधी, आओ तारा जात नु समर्पण मारा चरणारविंदो ना अंदर करी ले, तारू मन नु समर्पण मारा चरणारविंदो ना अंदर कर, तारा अहंकार नु समर्पण मारा चरणारविंदो ना अंदर कर, अने मारी भक्ति ना माध्यम थी हूँ तने लई जवा माटे आव्यो छूं। इसलिए श्रीनाथ जी हमें बुला रहे हैं, पर कोण श्रीनाथ जी पासे जई शके छे? हजारों ने लाखों की तादाद में लोग नाथ द्वारा ना अंदर श्रीनाथजी दर्शन करवा जाए, पण शू बद्दा श्रीनाथजी सुधी पहुंची जाए छे? ना। शू बद्दा श्रीनाथजी ने प्राप्त करे छे? ना। शू बद्दाना हृदय ना अंदर भगवान माटे ए निस्वार्थ निष्काम रसात्मक शुद्ध प्रेम जागृत बने छे? ना। पूछ अपने आप से, अपने दिल को, भगवान सामे बैठा हो, भगवान ना दर्शन करता हो, पूछो पोताना जात ने, शू भगवान माटे मने प्रेम छे? भगवान ने पगे बदा लागता हो, दंडवत करता हो, चनस्पर्श करता हो, सेवा करता हो, भक्ति करता हो, पूजा करता हो, दर्शन करता हो, सत्संग करता हो, पण पूछो पोताना जातने, मारा हृदय में भगवान माटे प्रेम छे? वो परमात्मा के लिए हमारे हृदय में अभी तक प्रेम जागृत नहीं हुआ है। अने एवुं नथी के नथी घणा लोकोने, एवा जे बहु ज सिलेक्टेड भगवान ना दैवी जीवो होय छे, एमना हृदय में भगवान माटे प्रेम होय छे, અને પ્રેમની અનુભૂતિ એમની આંખો બયા કરતી હોય છે। ઠાકોરજીની સેવા કરે, આંખમાંથી અશ્રુઓ પડે, વિરહનો અનુભવ થાય, હે ભગવાન તું મને ક્યારે સાક્ષાત દર્શન આપશે, હે ભગવાન તારો મને ક્યારે અનુભવ થશે, આ વિરહનો અનુભવ થાય, પ્રેમનો અનુભવ થાય, આંખમાંથી અશ્રુઓ વહ્યા કરે, એવા ઘણા સિલેક્ટેડ જીવ હોય છે ભગવાનના, જેના હૃદયમાં એ ભગવાનનો પ્રેમ જાગૃત થાય છે, પણ બધામાં નથી થતું। तो कोणामां ए भगवाननो प्रेम जागृत थाय छे, जे भगवानना शुद्ध पुष्टि जीवो छे एमना हृदयमां भगवान माटे प्रेम जागृत थाय छे। जे गोपीओमां थयो तो, जे यशोदाजीमां थयुं तुं, जे प्रेम भगवानने गोपीओए कर्युं, यशोदाजीए कर्युं, व्रजभक्तोए कर्युं, ए व्रजभक्तो जेवो प्रेम, एवी सुंदर रसात्मक लागणीओ कोणा अंदर जागृत थाय छे? जे भगवानना पुष्टि दैवी जीवो छे। ભગવાને પોતાના અંદરથી અલગ અલગ પ્રકારના જીવોનું પ્રોડક્શન કર્યું, એક છે પુષ્ટિ જીવો, બીજા છે મર્યાદા જીવો, ત્રીજા છે પ્રવાહ જીવો। શ્રી મહાપ્રભુજીએ સુંદર ગ્રંથ લખ્યો પુષ્ટિ પ્રવાહ મર્યાદા। જે ભગવાનના પુષ્ટિ જીવો છે, જે ભગવાનના ક્યાંથી નીકળ્યા છે, શ્રીઅંગમાંથી નીકળ્યા છે, ભગવાનના એ સુંદર રસાત્મક પ્રેમથી આનંદથી ભરેલું જે શ્રીઅંગ છે એમાંથી જે નીકળ્યા છે એ ભગવાનના પુષ્ટિ જીવો છે। ભગવાનના મર્યાદા જીવો ક્યાંથી નીકળ્યા છે? એ ભગવાનના વાણીમાંથી નીકળ્યા છે, શબ્દ રૂપે નીકળ્યા છે। અને ભગવાનના પ્રવાહ જીવો ક્યાંથી નીકળ્યા છે? ભગવાનના મનમાંથી નીકળેલા છે। આ ત્રણેય જીવોના કેરેક્ટરિસ્ટિક શું? જે પુષ્ટિ જીવ હશે એના હૃદયમાં ભગવાન માટે પ્રેમ જન્મશે, નિશ્ચિત રૂપે જન્મશે। જે મર્યાદા જીવ છે એમનો ઇન્ટરેસ્ટ એમાં હોય, એમને ભગવાનને અડકવામાં ઇન્ટરેસ્ટ ના હોય, ભગવાનને સ્નાન કરવામાં ઇન્ટરેસ્ટ ના હોય, ભગવાનની સેવા કરવામાં ઇન્ટરેસ્ટ ના હોય, ભગવાનના શ્રૃંગારમાં ઇન્ટરેસ્ટ ના હોય, એમનો ઇન્ટરેસ્ટ ક્યાં હોય? તો દાન પુણ્ય કરવામાં હોય, માનવ સેવા કરવામાં હોય, યાત્રાઓ કરવામાં હોય, એ આધ્યાત્મિક યાત્રાઓ ખૂબ કરે, જપ કરવામાં હોય, તપ કરવામાં હોય, હવન કરવામાં હોય, તો એમનો ઇન્ટરેસ્ટ મોટા ભાગે આ બધા જગ્યા હોય, તો એ કયા છે? ભગવાનના મર્યાદા જીવો છે। અને ત્રીજા ભગવાનના પ્રવાહ જીવો, એમનો ઇન્ટરેસ્ટ ક્યાં હોય? એમને ઇન્ટરેસ્ટ જ નથી હોતો ભગવાનમાં, એ ઇન્ટરેસ્ટ વગરના જીવો છે।
ભગવાન કે છે તારા હૃદયમાં ક્યારે પણ મારા માટે ભક્તિ હું ઉત્પન્ન કરવાનો છું જ નહીં, એટલે મેં તને પ્રવાહી બનાવ્યો છે. અને પ્રવાહ જીવોના હૃદયમાં ભગવાન માટે આદર સત્કાર પણ હોતો નથી, એમને ખાલી બસ મટીરિયાલિસ્ટિક લાઈફમાં જ ઇન્ટરેસ્ટ હોય છે, ઈટ ડ્રિંક એન્ડ બી મેરીમાં જ ઇન્ટરેસ્ટ હોય છે. કદાચ અમુક લોકો એમાંથી વૈજ્ઞાનિકો પણ બની જતા હોય છે, સાયન્ટિસ્ટ બની જતા હોય છે, રેશનલિસ્ટ બની જતા હોય છે, નાસ્તિક બની જતા હોય છે. અને એવા જીવોનું સર્જન પણ ભગવાને કર્યું છે. એ ક્યાંથી પ્રગટ થયા? એ ભગવાનના મનમાંથી પ્રગટ થયા છે. ભગવાન કે છે તમારા હૃદયમાં મારા માટે કતે પ્રેમ ભક્તિ આદર પ્રગટ થવાનું નથી. ભગવાન કે જે બધા ભક્તિ કરતા થઈ જશે તો આ દુનિયાના અંદર રિસર્ચ કોણ કરશે? આ દુનિયાના અંદર વૈજ્ઞાનિક કોણ બનશે? આ દુનિયાના અંદર સંશોધન કોણ કરશે? આ દુનિયાના અંદર અમારા મનુષ્યને આટલા સરસ કમ્ફર્ટ આપવા માટે બધા સુંદર ઇન્વેન્શન કોણ કરશે? હવાઈ જહાજ કોણ બનાવશે? કાર કોણ બનાવશે? બલ્બ કોણ બનાવશે? રોકેટ કોણ બનાવશે? આ બધું બનાવવા માટે ભગવાન કે છે મેં આ પ્રવાહ સૃષ્ટિનું પણ સુંદર નિર્માણ કર્યું છે. જે વૈજ્ઞાનિક બનતા હોય છે, રિસર્ચ વાળા બનતા હોય છે, એ પણ મારી જ સૃષ્ટિ છે, મુજમે સે હી નિકલે હુએ હૈ, લેકિન મેં હી નહીં ચાહતા હું કે વો મેરી ભક્તિ કરે, ક્યોંકિ ભક્તિ કે લિયે મેને ડિવિઝન્સ કર દિયે. 12 જણાની ક્રિકેટ ટીમ ના અંદર બધા બેટિંગ કરવા લાગે તો બોલિંગ કોણ કરે? અને બધા બોલરો ભેગા થાય તો બેટિંગ કોણ કરે? ભગવાન કહે છે કે એક ટીમના અંદર બેટ્સમેન પણ જોઈએ, બોલર પણ જોઈએ, ઓલરાઉન્ડર પણ જોઈએ, વિકેટકીપર પણ જોઈએ, ત્યારે આખી ટીમ બને ને ત્યારે મેચ રમાય. તો વિશ્વની મેચના અંદર પણ ભગવાન પુષ્ટિ સૃષ્ટિને પ્રગટ કરે છે, મર્યાદા સૃષ્ટિને પ્રગટ કરે છે અને પ્રવાહ સૃષ્ટિને પ્રગટ કરે છે. તબ વો ટીમ બનતી હૈ, ત્યારે ટીમ બને છે. અને એમાં જ તો મજા છે ભાઈ. બધા ભક્તિ કરતા થઈ જાય તો ભક્તિની વેલ્યુ શું રહે? બધા આસ્તિક બની જાય, બધા નાસ્તિક બની જાય, બધા આસ્તિક બની જાય તો નાસ્તિકની વેલ્યુ શું હોય? રાત છે તો દિવસની વેલ્યુ છે, દુઃખ છે તો સુખની વેલ્યુ છે, અશાંતિ છે તો શાંતિની વેલ્યુ છે, પ્રવાહ સૃષ્ટિ છે તો પુષ્ટિ સૃષ્ટિની વેલ્યુ છે, નેગેટિવિટી છે તો પોઝિટિવિટીની વેલ્યુ છે, માઇનસ છે તો પ્લસની વેલ્યુ છે ભાઈ. તો વેલ્યુને ઊભું કરવા માટે પણ ફિલ્મના અંદર વિલન હોય તો હીરોની વેલ્યુ છે ભાઈ. બધા હીરો બની જાય તેની વેલ્યુ છે, વિલન જોઈશે. પણ ભગવાન કે છે એમના માટે તમે ખોટો ભાવ નહીં રાખતા. ઘણી વાર તો પ્રવાહ સૃષ્ટિના લોકો એવા મળતા હોય, મને કોઈ કે ઈમેલ પર એક એવું ચિત્ર મોકલેલું કે એ ચિત્રને જોઈને કોઈ પણ હિન્દુના હૃદયમાં બળતરા થઈ જાય. એક માતાજી હતા, માતાજીનું નાનું પેલું ડેરીનું મંદિર હતું, એના પર એક છોકરો પગ મૂકીને ઉભો હતો. માતાજીના મંદિરો પગ મૂકીને ઉભો, આપણને હિન્દુના નાતે આપણું લોહી ગરમ થઈ જાય કે આવા છોકરાઓ છે. અરે આદર નહીં આપો પણ ભગવાનનો અપમાન તો નહીં, પણ એની બુદ્ધિ જ એવી છે. એને ભગવાને એવી જ બુદ્ધિ આપી છે. એ પ્રવાહ સૃષ્ટિનો વ્યક્તિ છે. એનું સર્જન, અસુરોનું સર્જન એ ભગવાન કરે છે અને દેવોનું સર્જન એ ભગવાન કરે છે. રાવણ અને કંસનું સર્જન પણ ભગવાને કર્યું, પછી એમનો સંહાર કર્યો. તો સર્જન કરતા તો ભગવાન જ છે આ વિશ્વ. એ ભગવાન અલગ અલગ લીલા કરવા માટે, અલગ અલગ સુંદર ફિલ્મને મસાલેદાર બનાવવા માટે, પોતાના જગતરૂપી હોમ પ્રોડક્શનને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે ભગવાન આ વિભિન્ન પ્રકારની સૃષ્ટિઓનું સર્જન કરે છે. પુરુષાર્થ કરજો એમને સુધારવાનું, પણ એમના માટે ક્યારે પણ એવો ભાવ નહીં કરતા કે આવો કેમ છે, આ કેમ પ્રશ્ન ભક્તિના અંદર ક્યારે પણ પૂછતા નહીં. કારણ કે કેમનો તમારા પાસે જવાબ નથી, કારણ કે જે ભગવાન ને જ એનું સર્જન કર્યું છે એનો ઉત્તર કેવલ ભગવાન પાસે જ છે, એનો ઉત્તર તમારા પાસે નથી. કેમ પ્રશ્ન નહીં? ઘણા બધા લોકો આવતા મને કહેતા અમારામાં તો બહુ ભાવ છે, અમારા એમાં જગાડો ને, અમારામાં ખૂબ ભાવ છે. મારો છોકરો ભગવાનમાં માનતો નથી, મારે પતિ ભગવાનમાં માનતો નથી, મારો આ ભગવાનમાં માનતો નથી, મારો તે ભગવાનમાં માનતો નથી. ઘણા લોકોને કે તમે સુખી છો, હા બધું જ છે, બસ આ પતિ એક ભગવાનમાં માનતો થઈ જાય એટલે પૂર્ણ સુખી. ક્યાંક એક તો અટકેલું જોયે જગત, બધું તો ભગવાન આપતા જ નથી. 32 માંથી એક દાંતનું જાય જીબડું ત્યાં જ છે, એક તો બ્લેન્ક પડવાનું જ છે. મહાપ્રભુજી સિદ્ધાંત આપ્યો બ્રહ્મ સંબંધ લીધા પછી, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મપી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્તવ ન કરિષ્યતિ લૌકિક કિં ચ ગતિમ. ભગવાન સાથે એકવાર સંબંધ થઈ ગયો હોય પછી ચિંતા કરવાની જરૂર નથી.
पति केम नथी मानतो, दीकरो केम नथी मानतो, दीकरी केम नथी मानती, वहु केम नथी मानती, सासू केम नथी मानती, आ केम नथी मानती, केम 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 ना जेटला प्रश्न चिन्हो छे एने हटावी दो तमारा बुद्धि माथी अने एक सूत्र ने तमारा हृदय मां कंडारी दो। तथैव तस्य लीलेति मत्वा चिन्तामृतं त्यजे, तथैव तस्य लीलेति मत्वा चिन्तामृतं त्यजेत। आ भगवानની એક લીલા છે, એટલે મારે એમાં શું ચિંતા કરવી? આ ભગવાન જ કરે છે, ભગવાન જ કરતા છે, પણ ના, એક વસ્તુ યાદ રાખજો, પુરુષાર્થ કરવાનો છે, ચિંતા નથી કરવાની। પુરુષાર્થમાં અને ચિંતામાં ફરક છે, એક છે તમે ચિંતાથી કોઈ વસ્તુ કરો અને એક છે તમને ગમે છે એટલે તમે કરો છો, એમાં બહુ ફરક છે ભાઈ। તમારો પતિ નથી માનતો, ખુશ થાઓ, પણ પુરુષાર્થ કરો, પ્રેમથી પુરુષાર્થ કરો, કેમ કે તમારા અંદર એવી દૃષ્ટિ નથી, તમે કોઈ ત્રિકાલ જ્ઞાની નથી કે તમને દેખતા જ ખબર પડી જાય કે આ પુષ્ટિ જીવ છે, મર્યાદા જીવ છે કે પ્રવાહ જીવ છે, કે જન્મતાની સાથે બાળકના કપાળ પર નથી લખેલું હતું આ કયો જીવ છે। અને ઘણીવાર એવા એવા જીવો શરણે આવતા હોય છે કે તમને કલ્પના પણ ના હોય આ માણસના અંદર ભગવાન માટે પ્રેમ જન્મી શકે, અશક્ય છે, પણ કૃપાથી એ સંભવ બને છે। મારી યુકેમાં કથા હતી, અને મારી યુકેની કથામાં હમણાં જ ગયા વર્ષે મે મહિનામાં અમારા દીપકભાઈ અમને પહેલી વાર યુકે જ મળેલા, તો યુકેમાં હમણાં મારી રિસન્ટલી કથા હતી, એ તો 5 વર્ષ પહેલા મળેલા। તો એ કથામાં મારા આગળ જ ફ્રન્ટ રોમાં એક ફોરેનર બેઠેલી, એને જોઈને લાગે ને કે આ કોઈ એંગલથી ભારતનું અંશ છે। હવે પહેલા દિવસે જયારે કથામાં એકદમ ફ્રન્ટ રોમાં બેઠેલી અને બહુ ધ્યાનથી કથા સાંભળે, પછી મને લાગ્યું આને ગુજરાતી ખબર પડે જ ખરી, એટલે પછી હું વચ્ચે વચ્ચે થોડુંક થોડુંક ઇંગ્લિશ નાખતો ગયો, મને લાગ્યું ધ્યાનથી સાંભળે છે। એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, એ ફોરેનરે 7 દિવસ સુધી આખી કથા સાંભળી। 8મા કે 9મા દિવસે મારી કોઈક એક જગ્યાએ પધરામણી હતી અને એ કોઈક બેન આના કોન્ટેક્ટમાં હશે એટલે એમને પણ એ પધરામણીમાં અમને બોલાવ્યા। 15-20 જણા હતા, તમે પણ હતા ઉસમે ભજન કરને કે લીએ, એ પણ હતા, ભજન સંધ્યા જેવું રાખેલું ઘરમાં। ત્યારે એ આવ્યા, એ બેન દૂર બેઠેલા ફોરેનર, એટલે મેં કંઈક વાતમાંથી વાત નીકળી, મારી દૃષ્ટિ ગઈ, મેં પૂછ્યું વોટ્સ યોર નેમ, મને કે આઈ એમ વ્રજગોપી, આઈ એમ વ્રજગોપી, મેં કીધું વોટ્સ યોર રિયલ નેમ, આર યુ કિડિંગ વિથ મી, મને કે આઈ એમ વ્રજગોપી, મેં ત્રીજી વાર પૂછ્યું મને કે આઈ એમ વ્રજગોપી, અને પછી હિન્દીમાં બોલવાની શરૂઆત કરી, એટલું ફ્લુઅન્ટ હિન્દી, મેં કીધું આ એકદમ ફોરેનર જેવા છે, અમને હિન્દી કેવી રીતે આવડે છે? પછી મેં કીધું હાઉ યુ આર વ્રજ ગોપી, મને કહે છે આઈ લવ કૃષ્ણ, આઈ લાઈક કૃષ્ણ લોટ, મેરે દિલ મેં કૃષ્ણ કે લીએ એક નિસ્વાર્થ પ્રેમ હૈ, મેં ઉનકો બહોત ચાહતી હું, કૃષ્ણ કભી ભી મુઝસે દૂર નહીં હુઆ, મેરે દિલ કે અંદર હૈ, મેરે રોમ રોમ મેં। પછી મેં એમનું બેકગ્રાઉન્ડ પૂછ્યું, તમારા ફાધર મધર, મને કે મારા ફાધર એ જુઈશ છે, એ આફ્રિકાના છે, મધર એ ઓસ્ટ્રેલિયાના છે, ક્રિશ્ચિયન છે, એ જુઈશ અને ક્રિશ્ચિયનનું બંને ભેગા થયા અને એમાંથી આ વ્રજગોપી એ જન્મી, ક્યાં આફ્રિકા, ક્યાં ઓસ્ટ્રેલિયા, ક્યાં ક્રિશ્ચિયાનિટી અને ક્યાં એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ, અને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા ખરા, પણ કોણ જાણે ભગવાનનો દૈવી જીવ આના અંદર ક્યાંથી પ્રગટ થયો? એક કોઈક ઇન્ટરનેટના માધ્યમથી કોઈક એક ભગવદીય સાથે કંઈક કોન્ટેક્ટમાં આવી, એને નાનપણથી કૃષ્ણ ગમતા હતા, મને કે હું જન્મી એના 5-7 વર્ષથી જ્યારે હું નાની દીકરી હતી ત્યારથી મને કૃષ્ણ માટે ખેંચાણ હતું, એક મેગ્નેટિક ફોર્સ હતો, ભલે અમારા ત્યાં ક્રિશ્ચિયન ધર્મ હતું પરંતુ મને કૃષ્ણ માટે એક ફોર્સ હતો। પછી
કઈક કોઈકના કોન્ટેક્ટમાં આવી સત્સંગ થયું, પોષણ મળ્યું, જ્ઞાન મળ્યું, મહાત્મ જ્ઞાન મળ્યું. શ્રવણના માધ્યમથી વ્યક્તિને મહાત્મ જ્ઞાન થાય છે, એના વિશ્વાસમાંથી મહાત્મ જ્ઞાન થાય, અને મહાત્મ જ્ઞાનમાંથી શ્રદ્ધાનું પ્રાગટ્ય થાય, અને શ્રદ્ધામાંથી અનુભૂતિ થાય. અને મને કહે છે, મારી ઉંમર 35 વર્ષની છે, હું યુકેમાં એક ગુજરાતી છોકરા સાથે, વૈષ્ણવ છોકરા સાથે મારા લગ્ન થયા છે, અને હું 16 ગ્રંથોને જાણું છું, વેદ ઉપનિષદને જાણું છું, મેં ખૂબ અધ્યયન કર્યું છે. અહીંયા યુકેમાં પુષ્ટિ માર્ગના 16 ગ્રંથો પર હું ક્લાસીસ ચલાવું છું. આપના ધ્યાનમાં કોઈ હોય તો એને મોકલજો, એને હું યમનાષ્ટક શીખવાડીશ, એને હું સિદ્ધાંત રહસ્ય શીખવાડીશ, એને હું નવરત્ન શીખવાડીશ, આ હું ક્લાસીસો ચલાવું છું. મને કે જે મુજે આપકો કુછ સુનાના હૈ. મેને કહ્યું ક્યાં સુનાના હૈ? મને કે મધુરાષ્ટકમ સુનાના હૈ. મેં કીધું સુનાવ, તમે હતા ત્યારે, મધુરાષ્ટકમ સુનાવ. એટલે એને ત્યાંના અંદાજમાં, તમે લોકો જોયું હશે ફોરેનરો છે ને, અમે લોકો જયારે અમેરિકા જઈએ, યુકે, એ ટ ના બોલી શકે. એ ઇંગ્લિશ ડિક્શનરીમાં ટ નથી બોલતા, કેમ કે ટ છે જ નહીં ઇંગ્લિશમાં. એટલે ટ ને શું બોલે? ટ, તારું, તારું. પછી દ ના બોલી શકે, દ ને શું બોલે? દ, દૂધ, દૂધ. દારાસિંહ, દારાસિંહ. દાતા, ડાટા. આપણે દાતા કહીએ, ડાટા. તો દ ને ડ બોલે, પેલો ત ને ટ બોલે. એટલે પછી એને મધુરાષ્ટકમ ગાયું. આઈ વોઝ સરપ્રાઈઝ્ડ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ 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 મધુરમ મધુરાધિપતે અખિલમ. ત્યારે એક્સન્ટમાં જે એને મધુરાષ્ટકમ ગયું, ત્યારે મને થયું હૃદયમાં, પુષ્ટિ જીવ કોઈ પણ જગ્યાએ હશે, કોઈ પણ જાતિમાં હશે, નાતિમાં હશે, કોઈ પણ ધર્મમાં હશે, પણ જો એ ભગવાનનો દૈવી જીવ હશે, એ ભગવાનના પુષ્ટિ સૃષ્ટિનો જીવ હશે, તો કોઈને કોઈ સત્સંગના માધ્યમથી, કોઈને કોઈ સદભગવદીઓના માધ્યમથી, કોઈને કોઈ સદગુરુના સત્સંગના માધ્યમથી એના હૃદયના અંદર એ પુષ્ટિ ભક્તિનું કમળ નિશ્ચિત ખીલતું હોય છે, અને ભગવાન તરફ ખેંચાઈને ભગવાનનો થઈ જતો હોય છે. અગર વો પુષ્ટિ જીવ હુઆ તો ઉસકો ભગવાન કા બનાને મેં કોઈ ભી તાકાત વો રોક નહીં સકતી. તમે પુરુષાર્થ કરો કે નહીં કરો, એ પુષ્ટિ જીવે ભગવાન સુધી ખેંચાવવાનો જ છે. પણ એને ખેંચાવવા માટેના 3 સાધન છે. કથા છે, સદ ભગવદીય છે કોઈ કે સદગુરુ છે. ઇસલિયે કહા ગયા, જન્મ જન્મ કે પુણ્ય કા જબ ઉદય હોતા હૈ તબ જાકર ભગવાન કી વિશેષ કૃપા હોતી હૈ, ઓર વો ભગવાન કી કૃપા હોતી હૈ તબ ભગવાન આપકો સબસે પહેલે ક્યા દેતે હૈ? સત્સંગ દેતે હૈ, સદગુરુ દેતે હૈ, સદભગવદીય દેતે હૈ. એટલે તમારા જીવનના અંદર જો આ 3 વસ્તુ હોય ને તો તમે બહુ સેફ છો. તમારા પાસે કેટલું પણ બેંક બેલેન્સ હોય, કાર હોય, ઘર હોય, ખૂબ સારું તમારી પ્રતિષ્ઠા હોય, સમૃદ્ધિ હોય, લૌકિકના અંદર તમે સફળ થયા હો, પણ તમારા પાસે જો આ 3 તત્વ ન હોય, સદગુરુ ન હોય, સદભગવદીય ન હોય કે સત્સંગ ન હોય, તો ભલે કેટલું પણ બેંક બેલેન્સ ભરાયેલું હશે, તમે કંગાલના કંગાલ છો, તમે ગરીબના ગરીબ છો. અગર જીવન કે અંદર એ 3 તત્વ નહીં હોય, ભગવાન કૃપા કરતે તબ સત્સંગ દેતે હૈ, સદગુરુ દેતે હૈ, સદભગવદીય દેતે હૈ. એકવાર પાણીના અંદર એક વ્યક્તિ ડૂબતો હતો, તો વ્યક્તિ જ્યારે ડૂબતો હતો ત્યારે નાવના અંદર એક વ્યક્તિ આવ્યો, હાથ લંબાવ્યો, મારો હાથ પકડી લે, તું બચી જશે. પેલો કહે છે, નાય, મને ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન બચાવશે, ભગવાન બચાવશે.